ઓકે બચ્ચા લોક, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે વાત કરીએ છીએ તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 પ્રકાશ લાઇટની. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વસ્તુ શીખાતા તમને થોડું એવું રિવિઝન આપી દઉં કે પરાવર્તિત પ્રકાશ જે છે એનું એક કરતાં વધારે વાર ફરીથી પરાવર્તન કરી શકાય છે. અને ત્યારબાદ જે છેલ્લી વસ્તુ આપણે લેક્ચરની અંદર ડિસ્કસ કરતા હતા છેલ્લે, એ હતું ગુણક પરાવર્તન, કે તમે અરીસાઓને એકબીજા સાથે ચોક્કસ ખૂણાએ ગોઠવીને એક જ વસ્તુના એક કરતા વધારે પ્રતિબિંબો જે છે એ બનાવી શકો છો. અને કેટલા પ્રતિબિંબ બનશે એનો આધાર અરીસાઓની વચ્ચે રહેલા ખૂણા પર હોય છે. હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક સાધન બનાવવામાં આવે છે અને એ સાધનનું નામ છે કેલિડોસ્કોપ. જો કન્ફ્યુઝ ના થતા, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સાધનની વાત કરતા હતા, ઝેડ શેપમાં જે હતું સબમરીનની અંદર વપરાય છે એ પેરિસ્કોપ હતું. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? તો બહાર રહેલી વસ્તુઓને અંદરથી જોવા માટે. આજે આપણે વાત કરીએ છીએ એક નવા સાધનની જેનું નામ છે કેલિડોસ્કોપ. શું છે કેલિડોસ્કોપ, કઈ રીતે બને છે અને કઈ જગ્યાએ વપરાય છે, આ બધી જ બાબતની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. સો ચલો ઓકે, સ્ટાર્ટ કરીએ આપણી ડિસ્કશન કેલિડોસ્કોપ ઉપર. જે સાધનની આપણે વાત કરીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ છીએ, એનું નામ છે કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ સૌથી પહેલા આપણે વાત કરશું એની રચના કઈ રીતે બને છે, અને પછી આગળ આપણે સમજશું એ કઈ રીતે કામ કરે છે, અને છેલ્લે ક્યાં ક્યાં વપરાય છે, એનો ઉપયોગ શું છે, એની પણ ચર્ચા આપણે કરી લેશું. તો કેલિડોસ્કોપ બનાવવા માટે સૌ પ્રથમ તમારે 3 લંબચોરસ આકારના સમતલ અરીસાઓ જોઈએ. શું જોઈએ? લંબચોરસ આકારના 3 સમતલ અરીસાઓ. ઓકે, 3 લંબચોરસ આકારના લંબચોરસ આકાર ધરાવતા સમતલ અરીસાઓ. સમતલ અરીસા એટલે આપણે ઘરે જે વાપરીએ છીએ એ પ્લેન મિરર. હવે સમતલ અરીસાઓનું માપ શું હોવું જોઈએ, મતલબ લંબચોરસ જે છે એ કેવા લેવાના છે, તો અંદાજે તમે એવું વિચારી શકો કે 15 સેન્ટીમીટર જેટલી લંબાઈ હોવી જોઈએ અને 4 સેન્ટીમીટર જેટલી શું હોવી જોઈએ એની પહોળાઈ. આ રીતે તમારી પાસે 3 સમતલ અરીસાઓ છે લંબચોરસ આકારના. અહીંયા હું એક જ ડાયાગ્રામ ડ્રો કરું છું, કેમ કે આવા તમારે 3 લેવાના છે. તો એ 3 સમતલ અરીસાઓ જે છે એ અપ્રોક્સિમેટલી 15 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતા હોય અને 4 સેન્ટીમીટર જેટલી પહોળાઈ ધરાવતા હોય, તો ચાલે આપણું એક સારું એવું કેલિડોસ્કોપ જે છે એ બની જાય. ત્યારબાદ તમારે શું લેવાનું છે, તો તમારે એક વર્તુળાકાર શેપની અંદર પણ અરીસો લેવાનો છે. એક વર્તુળાકાર શેપની અંદર તકતી જેવો જે અરીસો હોય એ નીચેનો ભાગ તમને એ દેખાતો હશે, એ નીચેનો ભાગ પેક કરવા માટે આપણે લઈએ છીએ એકદમ નીચેનો ભાગ. તો હજી એક અરીસો મારે જોશે અને એ અરીસાનો આકાર કેવો રાખવાનો છે, વર્તુળાકાર. ત્યારબાદ મારે જે વસ્તુની જરૂર પડશે એ છે એક નળાકાર પાઇપ. નળાકાર પાઇપ તમે કોઈ પણ લઈ શકો, તમારી પાસે જો કોઈ તૈયાર એવો નળાકાર શેપ હોય તો એ પણ ચાલે, અથવા તમે ચાહો તો કોઈ એક પુઠ્ઠાને સારી રીતે વાળીને બેન્ડ કરીને પણ નળાકાર જે છે એ બનાવી શકો. આમ આપણે એક નળાકારની જરૂર પડશે, અને એ નળાકાર જે હોય ને બાળકો, એની લંબાઈ તમારે આ લંબચોરસ અરીસાઓની લંબાઈ કરતાં થોડીક વધારે રાખવાની. ફોર એક્ઝામ્પલ તરીકે ઉપર તમે જોયું કે જે લંબચોરસ અરીસા છે એમની લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો નળાકાર એવો લેવાનો જેની લંબાઈ માની લો કે 17 સેન્ટીમીટર છે અથવા તો 16 સેન્ટીમીટર છે. તો આ એક આપણી પાસે શું આવી ગયું છે, નળાકાર. તો આટલી બધી વસ્તુઓ જે છે એનો ઉપયોગ કરીને આપણે કેલિડોસ્કોપ જે છે એ બનાવી શકીએ. કઈ રીતે બનાવશું, તો સૌપ્રથમ તમારે આ 3 જે સમતલ અરીસાઓ છે એને પ્રિઝમ આકારની અંદર ગોઠવવાના છે. પ્રિઝમ આકાર એટલે શું, બે અરીસાઓને આ રીતે રાખવાના આમ, અને એક અરીસો જે છે એને નીચેની તરફ જે છે એ ગોઠવી દેવાનો. આ તો સામેથી જોતા તમને ત્રિકોણ દેખાશે, હા, બાકી આખા અરીસાઓ છે. આ સમતલ અરીસો, આ સમતલ અરીસો અને એક સમતલ અરીસો નીચે, એટલે તમને જે છે એક પ્રિઝમ જેવો આકાર મળી જશે જે તમે અહીંયા જોઈ શકો છો. દેખાય છે ને, જો આ તમારો પહેલો સમતલ અરીસો,
પ્લેન મિરર એટલે સમતલ અરીસો, પછી આ બીજી બાજુ જે છે એ તમારો બીજો સમતલ અરીસો, અને નીચે જે છે એ તમારો ત્રીજો સમતલ અરીસો. આમ ત્રણ સમતલ અરીસાઓને ગોઠવીને આપણે આવો એક પ્રિઝમ આકાર જે છે એ બનાવી લેશું. શા માટે પ્રિઝમ આકાર બનાવીએ છીએ તો યાદ કરો, તમારે એક કરતા વધારે પ્રતિબિંબ જે બને છે એના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે, અને એના માટે તમારે સમતલ અરીસાઓની વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનો ખૂણો રાખવો પડે. અને જેવું તમે આ પ્રિઝમ જેવો આકાર બનાવશો એટલે ખૂણાઓ બની જાય ને, જો અહીંયા ખૂણો બની ગયો, અહીંયા નીચે પણ ખૂણો છે, અહીંયા પણ ખૂણો છે. આમ જો આની અંદર કોઈ વસ્તુ હવે ભરવામાં આવે તો એના એક કરતા વધારે પ્રતિબિંબો બનશે. તો આ તમારો પ્રિઝમ જેવો આકાર બની ગયો છે. પછી એ પ્રિઝમ જેવો આકાર તમારો જે બનશે એને કેની અંદર આપણે ઉતારી દેવાનો છે, તો એ પ્રિઝમ જેવા આકારને તમારે અંદર લઈ લેવાનો છે. કેની? આ નળાકારની, નળાકાર પાઇપની અંદર જે છે એ તમારે આ પ્રિઝમ આકારને અંદર મૂકી દેવાનો છે. ચોટાડજો, હા, એમને મતલબ ત્રણ રાખીને સીધું નથી નાખી દેવાનું. પછી તમે યુઝ કરી શકો, ટેપ યુઝ કરી શકો કોર્નર પર, અથવા તો ફેવિસ્ટિક પણ યુઝ કરી શકો. ધ્યાન રાખીને આખું પ્રિઝમ બની જાય એકદમ ચોટીને સરખી રીતે, પછી એને જે છે એ તમારે નળાકારની અંદર દાખલ કરી દેવાનો છે. પછી નીચેનો ભાગ જે હોય છે બાળકો, એને તમારે જે વર્તુળાકાર તમારી પાસે આ ગ્લાસની ડિસ્ક હતી ને એનાથી બંધ કરી દેવાનો. નીચે આપણે જે આ વર્તુળાકાર અરીસો લીધો હતો ને એનાથી નીચેનો ભાગ જે છે એ પેક કરી દેવાનો છે. ઉપરનો ભાગ જે છે એના માટે તમે કોઈ પણ વર્તુળાકાર તકતી જે છે યુઝ કરી શકો. જો અરીસો જ વાપરો તો વધારે સારું, પણ જો તમારી પાસે અરીસો ના હોય, કારણ કે આપણે પછી એમાં વચ્ચે જે છે એ છેદ પણ કરવાનો છે, તો કોઈ પણ તમે કાચની એક રચના વાપરી શકો, વચ્ચે એક હોલ કરવાનું છે. અને એ હોલ શા માટે? કારણ કે આપણે ત્યાંથી જોઈ શકીએ. તો આવી એક રચના, એક એવી વર્તુળાકાર તકતી જેની વચ્ચે હોલ હોય એને ઉપરની તરફ જે છે એ આપણે અટેચ કરી દેવાનું છે. આ જે છે એ તમારું હોલ છે. એ હોલ આપણે શા માટે રાખ્યું છે? કારણ કે તમારે ત્યાંથી અંદર રહેલી વસ્તુઓ જે છે એનું અવલોકન કરવાનું છે. સો આમ આપણે શું કર્યું? ત્રણ અરીસાની મદદથી એક પ્રિઝમ બનાવ્યું છે, ત્યારબાદ એને નળાકાર ટ્યુબની અંદર ઉતારી દીધું છે, નીચેનો ભાગ પેક કરી દીધો છે એક વર્તુળાકાર અરીસાની મદદથી, અને ઉપર જે છે એક ઢાંકણું છે આપણી પાસે, એ પણ વર્તુળાકાર છે અને એની અંદર જોવાની જગ્યા છે. પછી આપણે આ આખી રચનાની અંદર રંગીન કાચના ટુકડાઓ જે છે એ ભરવાના છે. શું ભરવાના છે? રંગીન કાચના ટુકડાઓ, રંગીન કાચના ટુકડાઓ. અહીંયા તમને આકૃતિમાં દેખાતું જ હશે ને, જો રંગીન કાચના ટુકડાઓ છે આ નાના નાના, તમને જે પીસ દેખાય છે ને એ રંગીન કાચના ટુકડાઓ છે. રંગીન કાચના ટુકડાઓ. અને પછી સેજ એવું તમારે કેલિડોસ્કોપ જે છે એને થોડોક ધક્કો મારવાનો, એટલે અંદર રહેલા જે રંગીન કાચના ટુકડાઓ છે એ એક અનિયમિત ભાતની અંદર ગોઠવાઈ જાય. પછી શું થશે વિચારો? તો અંદર જેટલા પણ તમને રંગીન કાચના ટુકડાઓ છે એમના ઘણા બધા પ્રતિબિંબો જોવા મળશે, અને ઘણા બધા પ્રતિબિંબો એક હારે રચાય છે, એટલે અંદરની તરફ જોતા આપણને વિવિધ પ્રકારની તરાહો, તરાહોનો અર્થ થાય પેટર્ન અથવા તો ડિઝાઇન જે છે એ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે એક ડિઝાઇન જે છે એ તમને આ પ્રકારની દેખાઈ શકે છે. ગુણક પ્રતિબિંબો બનશે ઘણા બધા, અને એના લીધે આપણને જુદા જુદા પ્રકારની શું દેખાશે? પેટર્ન્સ. ફોર એક્ઝામ્પલ તરીકે જ્યારે તમે જોશો તો તમને આ રીતની અંદરની તરફ જે છે બહુ જ સરસ એવી તરાહો, તરાહ એટલે કે ડિઝાઇન જોવા મળશે. કેલિડોસ્કોપની ખાસિયત એ છે કે તમે જરા એવું એને પાછું હલાવશો એટલે પેટર્ન જે છે એ આખી બદલાઈ જશે, કારણ કે બધા જ કાચના ટુકડાઓ પોતાની જગ્યા બદલશે, અને જેવી જગ્યા બદલશે એટલે ગુણક પ્રતિબિંબો બદલાશે, પ્રતિબિંબો બદલાશે એટલે આખી ડિઝાઇન બદલાશે. આમ એક જ કેલિડોસ્કોપનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારની ઘણી બધી તરાહો અથવા તો ડિઝાઇન જે છે એ બનાવી શકીએ છીએ. આમ કેલિડોસ્કોપ જે છે એ શા માટે વપરાશે હવે તમને ખબર પડી ગઈ હશે, તો જુદા જુદા પ્રકારની તરાહો અથવા તો પેટર્ન્સ અને ડિઝાઇન બનાવવા માટે. પછી એ ડિઝાઇન જે છે એનું તમે છાપકામ કોઈ પણ વસ્તુ પર કરી શકો. આમ કેલિડોસ્કોપ જે છે એ આપણને ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? જુદી જુદી નવીન અથવા તો નવીનતમ
એકદમ ફ્રેશ તરાહો બનાવવા માટે. અને ખાસિયત શું છે કેલિડોસ્કોપની, હમણાં જ હું બોલ્યો હતો કે એક જ પ્રકારની તરાહ તમને ફરીથી પાછી જોવા જ નહીં મળે, કેમ કે અંદર કાચના ટુકડાઓ અનિયમિત રીતે હલનચલન કરવાના છે અને જેના લીધે તમને નવી નવી જે છે એ બાતો બનતી જ દેખાશે. સાચું કેલિડોસ્કોપ જે હોય છે, આ તો આપણે એક રફ કેલિડોસ્કોપ બનાવ્યું હતું જાતે કામ ચલાવ, જે એકચ્યુઅલના કેલિડોસ્કોપ હોય છે એ કંઈક આ પ્રકારના દેખાતા હોય છે. એનો પણ તમારા માટે પિક્ચર જે છે એ લઈને આવ્યો છું. ચલો ને ભાઈ અહીંયા, હા તો જે એકચ્યુઅલ કેલિડોસ્કોપ હોય છે બાળકો એ આ પ્રકારના દેખાતા હોય છે. આ જે છે એનો નીચેનો ભાગ અને પહેલી બાજુથી આપણે જે છે અહીંથી જોવાનું હોય છે. આમ એક નવા પ્રકારના સાધન વિશે તમને આ લેક્ચરમાં માહિતી મળી, જેનું નામ શું છે, કેલિડોસ્કોપ. આઈ હોપ કે તમને રચના કઈ રીતે કામ કરે છે એ અને કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે એ હવે ક્લિયરલી સમજાઈ ગયું હશે. તો બસ આજના લેક્ચર માટે આપણે આટલું જ કામ કરવાનું હતું. એક ખાસ પ્રકારના સાધનની વાત કરી અને કયું સાધન હતું એ, કેલિડોસ્કોપ. હવે પાછા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.